Hello everyone, this is Pradeep Suchitra and today we are going to start Unit 5 Read 1 Ends. आज आपणे Unit 5 नो Read 1 Ends એટલે કે PDO વિશે જોવાનું છે. તો અહીંયા PDO વિશે એ કઈ બાબતો જોવાની છે તો એ છે સૌથી પહેલા તો કે તેમનું જે ટીમ વર્ક છે, ટીમ વર્ક એટલે કે તેઓની એકબીજા સાથે કાર્ય કરવાની જે મેનેજમેન્ટ છે તે, અને વોલ વર્લ્ડની અંદર આખા વિશ્વની અંદર જે અલગ અલગ પ્રકારની કીડીઓ હોય છે અને દરેક કીડીઓ અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવે છે, તે વિશ્વના વિવિધ ભાગોની અંદર જે અલગ અલગ પ્રકારની કીડીઓ જોવા મળે છે તેના વિશે જાણવા મળશે, અને એના કેવા લક્ષણો હોય છે અને તેનું જે મેનેજમેન્ટ છે, કાર્ય કરવાની રીત છે, એ હ્યુમન એટલે મનુષ્ય સાથે કઈ રીતે અમુક અંશે મળતી આવે છે એ બાબત અહીંયા જોવાનું છે. અને આ બધી બાબતો વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરીને અહીં આપણને આપવામાં આવી છે. એટલે આ યુનિટની અંદર આપણે વિવિધ કીડીઓ વિશે, તેના લક્ષણો વિશે અને એના દુનિયાના વિવિધ ભાગોમાં તેના જે પ્રકારો છે એના વિશે જોઈશું. તો બિફોર વી સ્ટાર્ટ અવર યુનિટ, વી વિલ સી ઇટ્સ ગ્લોસરી. આપણે યુનિટની શરૂઆત કરશું એ પહેલા આપણે જોઈશું તેની ગ્લોસરીઝ. તો સૌથી પહેલા ગ્લોસરીઝ ની અંદર આપણને આપવામાં આવેલો છે પહેલો વર્ડ, જેને કીધું છે પીટ. પીટ એટલે થાય હોલ અથવા તો ડીચ એટલે કે ખાડો, બરાબર. પછી કીધું છે બીટ્સ. બીટ્સ એટલે પીસીસ, ટુકડાઓ, કે કોઈ પણ વસ્તુ છે એના ટુકડાઓ હોય તે. નેક્સ્ટ વર્ડ આપેલો છે એન્ટ હિલ. એન્ટ હિલ ધેટ મીન્સ માઉન્ડ મેડ બાય એન્ટ. એન્ટ્સ એટલે કીડીઓ દ્વારા માઉન્ડ એટલે કે જે ઢગલો કરવામાં આવેલો છે, હીપ ઓફ ક્લે, માટીનો ઢગલો, એને કહેવામાં આવે છે રાફડો, આપણે જેને કહીએ છીએ રાફડો, બરાબર છે. પછી આપણને કહેવામાં આવ્યું છે અર્ડસ. અર્ડસ એટલે શું થાય તો કે ડિફિકલ્ટ, આપણને ડિફિકલ્ટ કે જે કે અઘરું કહી શકાય એવા, એના માટે આપણે શબ્દ યુઝ કરવામાં આવ્યો છે ડિફિકલ્ટ એટલે કે અઘરું. પછી આપણને કીધું છે સ્ટીપ. સ્ટીપ એટલે કે શાર્પ, વર્ટિકલ સ્લોપ, કે વર્ટિકલ એટલે ઊભી, ઊભો જે ઢાળ હોય તે, બરાબર. સ્ટીપ એટલે ઢાળ. પછી કીધું છે ક્લિફ. ક્લિફ એટલે સ્ટીપ રોક, આપણે ઢાળ વાળો જે પહાડ હોય અથવા તો ઢાળ વાળો જે મોટો પથ્થર હોય એને કહેવામાં આવ્યું છે ક્લિફ, બરાબર. ક્લિફ એટલે મોટી, આમ બહુ ખૂબ જ મોટો જે પથ્થર હોય પહાડી વિસ્તારમાં એને ક્લિફ કહેવામાં આવે છે, ઢાળ વાળો હોય તે. ક્લિયર અવે. ક્લિયર અવે એટલે આપણે કહેવામાં આવ્યું છે ટુ રિમૂવ. રિમૂવ એટલે કે દૂર કરવું, સાફ કરવું. ક્લિયર અવે કે સાફ કરી નાખવું, કે ટુ રિમૂવ સમથિંગ ફ્રોમ એન એરિયા, કે કોઈ વિસ્તારમાંથી કોઈ વસ્તુને રિમૂવ કરી દેવી, દૂર કરી દેવી, એવા સંજોગોમાં ઉપયોગ થશે ક્લિયર અવે. એટલે ક્લિયર અવેનો મતલબ થાય સાફ કરી નાખવું. ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે કીધું છે એરિયા ઓફ રોક, કે પથ્થરનો એવો ભાગ, વેર, વેર એટલે જ્યાં વન કેન સેફલી પુટ વન્સ ફૂટ, કે આપણે સેફલી એટલે સુરક્ષાપૂર્વક આપણે આપણો પગ મૂકી શકીએ વાઇલ્ડ ક્લાઇમ્બિંગ, કે આપણે પર્વતનું ચઢાણ કરતા હોઈએ અને જે પગ મૂકવાની જે જગ્યા હોય, બરાબર છે, સુરક્ષિત આપણે જે પગ મૂકી શકતા હોય એને કહેવામાં આવે છે ફૂટહોલ્ડ. એટલે કે પહાડ ચડતી વખતે, ઢાળ ચડતી વખતે જે પગ મૂકવાની જગ્યા હોય એને કહેવાય ફૂટહોલ્ડ. પછી કીધું છે અમેઝિંગ. અમેઝિંગ એટલે કે સરપ્રાઇઝિંગ, આશ્ચર્યજનક જે કહી શકાય, નવાઈ પમાડે તેવું, બરાબર, અમેઝિંગ. પછી કીધું છે ક્રિએચર. ક્રિએચર એટલે લિવિંગ બિંગ એટલે કે સજીવ. પછી વર્ડ યુઝ કરેલો છે ચ્યુડ અપ. ચ્યુડ અપ એટલે ક્રસ્ટ, આમ
क्रस्ट એટલે આમ કચડી નાખવું થાય, પણ અહીંયા ચૂડ અપના મતલબમાં લેવાનું છે ચાવી નાખવું, બરાબર? ક્રસ્ટ એટલે કચડી નાખવું થાય, પણ અહીંયા જે વાત થશે યુનિટ ની અંદર એનો ચ્યુડ અપ ઉપયોગ થશે. ચ્યુ એટલે ચાવવું, કે આપણે મોઢામાં કોઈ પણ વસ્તુ નાખીને ચાવીએ છીએ, એને કહેવામાં આવે ચ્યુડ અપ. ધેન વર્ડ યુઝ કર્યો છે ફેરસિયસ. ફેરસિયસ એટલે કે મર્સિલેસ અથવા તો બાર્બરસ, કે બાર્બરસ એટલે ક્રૂર હોય, દયાહીન હોય. મર્સિલેસ એટલે દયાહીન, ક્રૂર, બરાબર છે? ઘાતકી કહી શકાય, ક્રૂર કહી શકાય, નિર્દયી કહી શકાય, એવો ફેરસિયસ. પછી કીધું છે સ્વેલો. સ્વેલો એટલે કે ગલ્પ ડાઉન, એટલે ગળી જવું, બરાબર? પછી કીધું છે સ્ટુક ટુ, એટલે કીધું છે સ્ટાર્ટેડ ઓર બિગેન. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, બરાબર? બિગેન એટલે પણ શરૂ કરવું એવું થાય, બરાબર? ટુક ટુ એટલે કે શરૂ કરવું, એવો મતલબ અહીંયા લેવામાં આવે છે. નેક્સ્ટ વર્ડ આપણને આપવામાં આવ્યો છે ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ નો મતલબ થાય ટેમ. ટેમ એટલે પાળવું, બરાબર? પાળવાના મતલબમાં. પછી કીધું છે ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટ એટલે કે લેઝી, આળસુ કહી શકાય આપણે, કે જે પણ વસ્તુ કે વ્યક્તિ, બરાબર, આળસ ધરાવતી હોય એના માટે આ વર્ડ યુઝ કરવામાં આવ્યો છે. ઇન્ડોલન્ટ એટલે આળસુ. પછી કીધું છે રેલિશ. રેલિશ એટલે એન્જોય ઓર સેવર, બરાબર? એન્જોય કરવું અથવા તો કો ખૂબ જ માણવું, કે કોઈ વસ્તુ ખાવામાં આવે, ખાઈને એનો એન્જોય કરવામાં આવે, એને કહેવાય રેલિશ ઓર સેવર. એમ્બુશ. એમ્બુશ એટલે કીધું છે અટેક, હુમલો કરવો. એમ્બુશ એટલે અટેક, હુમલો કરવો. પછી કીધું છે એબડક્ટ. એબડક્ટ એટલે કેરી ઓફ, એટલે ઉચકીને લઈ જવું. એબડક્ટ એટલે ઉચકી લઈ જવું. કમ્પેલ્ડ. કમ્પેલ્ડ એટલે ફોર્સ્ડ, બળજબરીપૂર્વક કાર્ય કરાવવું, બરાબર? ધમકીપૂર્વક કાર્ય કરાવવું, ફોર્સફુલી કાર્ય કરાવવું. પછી કીધું ડ્રજરી. ડ્રજરી ધેટ મીન્સ લેબર વર્ક, બરાબર? મજૂરી કામ જે કરાવવામાં આવે એને કહેવાય લેબર વર્ક, કે જે મજૂરી કામ કરાવવામાં આવે છે તે લેબર વર્ક. પછી કીધું છે ઓન ધ મૂવ. ઓન ધ મૂવ એટલે વેન્ડરિંગ, કે સતત જે રખડતા હોય, પમતા રહેતા હોય, સતત ચાલતા રહેતા હોય, એને કહે ઓન ધ મૂવ, કે સતત ચાલતા હોય, વેન્ડરિંગ. નેક્સ્ટ કીધું છે ડીવર. ડીવર એટલે ઈટ અથવા તો કન્ઝ્યુમ, ગ્રહણ કરવું અથવા ખાવું, કોઈ પણ વસ્તુ ખાવાની, ગ્રહણ કરવાની ક્રિયા એટલે કે ડીવર. પછી કીધું ફ્લી. ફ્લી એટલે રન અવે ફ્રોમ અ પ્લેસ ઓફ ડેન્જર, કે જ્યાં ખતરો હોય ત્યાંથી ભાગી જવામાં આવે, એને કહેવાય ફ્લી. ફ્લી એટલે ભાગી જવું, ઇસ્કેપ એટલે છૂટી જવું, નાસી જવું, બરાબર? કે જે જગ્યા ઉપર આપણે એવું લાગે ખતરો છે ત્યાંથી ભાગી જવામાં આવે, એને કહેવાય ફ્લી, એટલે કે ઇસ્કેપ, અથવા તો કે જે ખતરનાક જગ્યા છે ત્યાંથી ભાગી જવાની ક્રિયા. તો આ હતી આપણી ગ્લોસરીઝ, અને હવે જોઈશું આપણે આપણો આગળનો યુનિટ. તો હવે સ્ટાર્ટ કરીએ આપણો યુનિટ. યુનિટ છે આપણો એન્ડ્સ. હવે એની અંદર આપણે કીડીઓ વિશે જોઈશું, જે અમુક સાયન્ટિસ્ટો દ્વારા રિસર્ચ કરવામાં આવી છે, તે બધી બાબતો આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. ધ ફોલોઈંગ બિહેવિયર. બિહેવિયર એટલે કે વર્તન, જે હવે નીચે અહીંયા આપણને જે વર્તન આપવામાં આવશે, બરાબર છે, વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ, કે એક વૈજ્ઞાનિક દ્વારા હવેનું જે વર્તન છે, એક વૈજ્ઞાનિક દ્વારા નોંધવામાં આવેલું છે એ વર્તન છે તે. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, કે જે એક કીડીઓ વિશે મેકિંગ અ સ્ટડી એટલે કે અભ્યાસ કરી રહ્યા હતા. અ નંબર ઓફ એન્ટ્સ, કે અહીંયા સાયન્ટિસ્ટ દ્વારા જે અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો કીડીઓ વિશે, ત્યારના સમયની વાત છે, કે જ્યારે નંબર ઓફ એન્ટ્સ એટલે કે ઘણી બધી જે કીડીઓ છે તે, બરાબર, વર ડાઉન ઇન અ પીટ, કે ખાડામાં હતી, કે ઘણી બધી કીડીઓ ખાડામાં હતી. ડાઉન ઇન અ પીટ વેર, જ્યાં
हैड किल्ड, जहां ते वो एक किल्ड इतने मारी नाख्या था, सम फ्लीज, फ्लीज इतने के लिए माखियों एंड अदर इंसेक्ट, अने बीजा जीवजंतु ने मारी नाख्या था फॉर फूड इतने के भोजन माटे। द एंट्स बिगेन फेचिंग, बिगेन એટલે શરૂ કર્યું, ફેચિંગ એટલે લાવવાનું, શું લાવવાનું શરૂ કર્યું, ધ સ્મોલ બીટ્સ, સ્મોલ બીટ્સ એટલે નાના નાના ટુકડાઓ લાવવાનું શરૂ કર્યું, ઓફ ધીઝ ઇન્સેક્ટ, આ ઇન્સેક્ટ આ જીવજંતુઓના નાના નાના ટુકડાઓ લાવવાનું શરૂ કર્યું અહીંયા જે એન્ટ હિલ એટલે કે સોરી તેના ખાડામાંથી, અપ ટુ ધર એન્ટ હિલ, એન્ટ હિલ એટલે કે જે આપણે ગ્લોસરીમાં જોયું કે તેના રાફડા સુધી, અપ ટુ એટલે સુધી, તેના રાફડા સુધી એ ટુકડાઓ લાવવાનું તેઓએ શરૂ કર્યું. ધીસ વોઝ અર્ડસ વર્ક, અર્ડસ વર્ક એટલે કે અઘરું કાર્ય હતું ફોર ધેમ, તેઓ માટે કે તેઓ માટે ડિફિકલ્ટ કામ હતું, કારણ કે ખાડામાંથી એ જે ઇન્સેક્ટ જીવજંતુને બહાર લાવવા બરાબર એના માટે અઘરું કામ હતું. ધ સાઇડ્સ ઓફ ધી પિટ, કે જે ખાડાની જે સાઇડ્સ છે, બાજુઓ છે, વર સ્ટીપ, એ ઢાળવાળી હતી. એન્ડ અને કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધી એન્ટ, અને એન્ટ્સ એટલે જે કીડીઓની સાઇઝને કન્સિડર કરીએ, ધ્યાનમાં લઈએ, તો ધ લોર્ડ્સ વજન, ધે વર કેરિંગ, કે તેઓ જે વજન ઉચકી રહ્યા હતા, વર વેરી હેવી, કે તે ખૂબ જ હેવી હતો, એટલે કે બે બાબતોના સંજોગોમાં જોવામાં આવે તો તેના માટે અઘરું કાર્ય હતું. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ તો કે ખાડાનો જે ઢાળ છે, સોરી એ ખાડાની જે બાજુઓ છે, ખૂબ જ ઢાળવાળી હતી, અને કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ, અને જો કીડીઓની સાઇઝને કન્સિડર કરીએ તો ધ લોર્ડ્સ ધે વર કેરિંગ, કે તેઓ જે વજન ઉચકી રહ્યા હતા, વર વેરી હેવી, તે ખૂબ જ વધારે હતો. ઇટ વોઝ એવું હતું એઝ ઇફ જાણે અ ગ્રુપ ઓફ મેન, એઝ ઇફ એટલે જાણે, આ સપોઝિશન એવું ફંક્શન પૂછાય છે એક્ઝામની અંદર અથવા તો કોઈ પણ ટેસ્ટની અંદર, એમ આવે છે એઝ ઇફ કે તેવું એવું લાગતું હતું જાણે અ ગ્રુપ ઓફ મેન, કે પુરુષોનું અથવા મનુષ્યનું એક ગ્રુપ, વર કેરિંગ અ વેટ ઓફ 200 pounds, કે એવું લાગતું હતું કે મનુષ્યનું કોઈ ગ્રુપ હોય જેણે 200 pounds નો વજન ઉંચક્યો હોય દરેકે, એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને એક સાથે જ એ ક્લિફ ચડી રહ્યા હોય, ક્લિફ એટલે આપણે વાત થયેલી છે કે કોઈ પહાડ ચડી રહ્યા હોય અથવા તો પહાડનો કોઈ મોટો ઢાળ વાળો પથ્થર ચડી રહ્યા હોય એવું લાગતું હતું બરાબર. આજે કીડીઓ વજન ચડાવતી રીતે એવું લાગતું હતું કે દરેક વ્યક્તિએ જાણે 200 pounds નો વજન ઉંચક્યો હોય, એટલે કે એના વજન કરતા ખૂબ જ વધારે વજન ઉંચક્યો હોય અને ક્લિફ ચડી રહ્યા હોય, ઢાળ ચડી રહ્યા હોય. ધ એન્ટ્સ ઇમિડિએટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક, તો કીડીઓએ તરત જ તેના કામને ઓર્ગેનાઇઝ કરી દીધું, આયોજિત કરી દીધું, ઇન ધીસ વે, કંઈક આ રીતે, એટલે કે દરેક કીડીઓ છે પોતપોતાના કામને તરત આયોજિત કરી દે છે. કઈ રીતે? તો કે વાઇલ સમ વર કેરિંગ અપ ટુ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ, કે કેટલીક કીડીઓ શું કરતી હતી, કેરિંગ અપ એટલે ઉચકીને આવતી હતી ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ્સ, કે જે આ જીવજંતુઓને મારી નાખ્યા હતા એના ટુકડાઓને ઉચકી લાવતી હતી. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ, કેટલીક કીડીઓ છે એની આગળ જતી, એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, કે કોઈ પણ ધૂળ હોય કે નાના પથ્થરો હોય, ધેટ અબસ્ટ્રક્ટેડ ધ વે, અબસ્ટ્રક્ટેડ એટલે અવરોધિત થવું અથવા અવરોધ બનવું, ધ વે એટલે રસ્તામાં, કે રસ્તામાં જે પણ ધૂળ કે નાના પથ્થરો અવરોધરૂપ બનતા હોય તેને સાફ કરતી હતી, એટલે કેટલીક કીડીઓ છે એ આગળ જતી રહી અને રસ્તો સાફ કરે છે. એટ સમ પોઈન્ટ, કેટલાક પોઈન્ટ્સ પર, વેર જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, કે જ્યાં ફૂટહોલ્ડ મેળવવું અઘરું હતું, ધીઝ અધર એન્ડ્સ, તો આ જે બીજી કીડીઓ છે
वुड पोजिशन देमसेल्फ इन सच अ वे कि खुद ने एवी पोजिशन में राखी देता था कि द एंड कैरिंग द लॉर्ड्स के जे वजन उचकेली जे कीड़ियों छे कूड इजीली क्लाइंब ओवर धेम के आसानी थी तेनी ऊपर चढ़ी जाए। એટલે કે ઘણી જગ્યા ઉપર કે કીધું એટ સમ પોઈન્ટ્સ કે કેટલાક પોઈન્ટ્સ ઉપર ધેર એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ કે પગ મૂકવાની જગ્યા મળવી અઘરી હતી તો ધીઝ અધર એન્ડ્સ તો આ બીજી કીડીઓ છે વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ અ વે ધેટ કે ખુદને એવી પોઝિશનમાં રાખી દેતા હતા કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોર્ડ કે જે વજન ઉચકેલી જે કીડીઓ છે કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ કે આસાનીથી તેની ઉપર ચડી શકતી હતી। એટલે કે અહીંયા જે બીજી કીડીઓ છે એ વજન ઉચકતી જતી કીડીઓને હેલ્પ કરે છે આગળ વધવામાં રસ્તો સાફ કરીને, અને સાથે સાથે જો રસ્તામાં કોઈ અવરોધરૂપ બનતું હોય તો તેને દૂર કરીને। નિયર ધ ટોપ ઓફ ધ પીટ અને ટોચની નજીક કે ખાડાની ટોચની નજીક પહોંચે છે ત્યાં। હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ એક નાનો ભાગ હતો ઓફ ધ વે તેના રસ્તાનો વિચ વોઝ કે જે કે હવે જ્યારે ટોચ ઉપર પહોંચે છે ત્યારે ત્યાં નજીકનો એક નાનો એવો ભાગ હતો વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂધ એન્ડ સ્ટીપ। એ ભાગ કેવો હતો? કમ્પ્લીટલી સ્મૂધ, સંપૂર્ણ લીસો અને સ્ટીપ એટલે ખૂબ જ ઢાળવાળો હતો, એટલે કે ચડવો મુશ્કેલ હતો। બરાબર કે હવે ટોચની નજીક પહોંચે છે ત્યારે જ થોડો ભાગ આવે છે જે ખૂબ જ સ્મૂધ, સ્મૂધ એટલે લીસો અને સ્ટીપ એટલે ઢાળવાળો તે ભાગ હતો। હિયર ધેર વર નો ફૂટહોલ્ડ, હવે અહીંયા ધેર વર નો ફૂટહોલ્ડ એટલે હવે અહીંયા કે પગ મૂકવાની જગ્યા હતી નહીં, કે જે હવે પેલું ફૂટહોલ્ડ એટલે પગ મૂકી મૂકીને કીડીઓ ઉપર ચડતી હતી પણ હવે અહીંયા જગ્યા હતી નહીં। ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ કે કીડીઓ આ પોઈન્ટ આ જગ્યા ઉપર આવી એન્ડ ધેર ધેર પ્રોગ્રેસ સ્ટોપ, ધેર એટલે ત્યાં, ધેર એટલે તેઓની, પ્રોગ્રેસ એટલે પ્રગતિ, સ્ટોપ એટલે કે થંભી ગઈ, બંધ થઈ ગઈ, એટલે ત્યાંથી હવે તેઓ આગળ વધી શકતા હતા નહીં। ઇટ સીમ્ડ ધેટ એવું લાગતું હતું કે આફ્ટર ઓલ ધે હેડ ઓલ ડિફીટેડ કે જાણે ધે હેડ બીન ડિફીટેડ કે તેઓ હારી ગઈ હોય કે તેઓને હરાવી દેવામાં આવી હોય એવું લાગતું હતું। બરાબર કે હવે આ જગ્યા આવે છે જ્યાં ચડવું મુશ્કેલ છે, જ્યાં કોઈ ફૂટહોલ્ડ એટલે પગ મૂકવાની જગ્યા નથી, તેવું લાગતું હતું કે તે ત્યાં હારી ગઈ। વન ઓફ ધ મેની એન્ડ્સ કે ઘણી કીડીઓમાંથી, ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ કે આ ભાગ ચડવાનો જે કીડીઓએ પ્રયત્ન કર્યો, ઓનલી વન કે ઓફ ધ મેની એન્ડ્સ ઘણી કીડીઓમાં વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ આ ભાગ ચડવાનો જેણે પ્રયત્ન કર્યો તેમાંથી ઓનલી વન માત્ર એક જ રીચ્ડ ધ ટોપ, એક જ કીડી ટોચ ઉપર પહોંચે છે। બરાબર આ બધી ઘણી બધી કીડીઓ એટલે ટ્રાય તો કરે છે પણ એક જ કીડી ટોચ ઉપર પહોંચે છે, તો ધીસ વન એટલે આ જે ઉપર પહોંચી ગયેલી કીડી છે તે વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ હેન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ કે તરત જ ઇમિજિએટલી શું કરે છે, મેટ એટલે મળે છે, બાય નંબર ઓફ એન્ટ્સ બીજી અસંખ્ય કીડીઓને મળે છે ફ્રોમ ધી એન્ટ હિલ, એન્ટ હિલ એટલે તેનો જે રાફડો છે એ રાફડામાં જઈને બીજી કીડીઓને મળે છે, પેલી જે સિંગલ એક જ કીડી ઉપર ગઈ છે તે, ટુ હોમ તેઓને જેને એટલે કે રાફડામાં જે કીડીઓ છે તેને, ઇટ કન્વેડ અ મેસેજ કે તેઓને એક મેસેજ આપે છે, સંદેશો આપે છે, એન્ડ હાવ એન અમેઝિંગ થિંગ હેપન અને એન્ડ નાવ, સોરી હાવ નથી નાવ લખેલું છે, એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન અને કે હવે વિચિત્ર ઘટના બને છે, આશ્ચર્યજનક ઘટના બને છે। ધ એન્ડ્સ એટ ધી ટોપ કે જે ટોપ ઉપર ટોચ ઉપર જે કીડીઓ છે
बिगेन क्लाइंबिंग डाउन, क्लाइंबिंग डाउन એટલે ઉતરવાની શરૂઆત કરે છે, ઇનટુ ધ પીટ, ખાડામાં ઉતરવાની શરૂઆત કરે છે, બેકવર્ડ, બેકવર્ડ એટલે રિવર્સમાં, કે ઊંધા થઈને, ઊંધા થઈને ખાડામાં ઉતરવાની શરૂઆત કરે છે. ઇચ હોલ્ડિંગ ધ ટેલ, કે દરેક શું કરે છે, ટેલ એટલે પૂંછડીને પકડી રાખે છે. એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ, કે એની આગળની, ઇન ફ્રન્ટ એટલે આગળની કીડીઓની જે બીજી કીડી હોય તેના પૂંછડીને પકડીને એ બેકવર્ડમાં ઉતરે છે, એટલે ટૂંકમાં એકબીજાની પૂંછડી પકડીને આમ લાઈન બનાવે છે. ઇન ધીસ વે, આ રીતે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ્ડ, આવી રીતે એક કીડીઓની ચેન તૈયાર થઈ, વિચ જે સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઈડ, કે જે સ્ટીપ સાઈડ એટલે કે ઢાળમાં ધીમે ધીમે ડ્રોપ ડાઉન એટલે નીચે આવવા લાગે છે. વેન ઇટ રીચ ધ એન્ટ્સ વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, કે જ્યારે તે પહોંચે છે ધ એન્ટ્સ એટલે કીડીઓ સુધી, વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, કે તેના વજન ઉચકેલી જે કીડીઓ હોય બરાબર એની જે રાહ જોઈ રહી છે ત્યાં સુધી જ્યારે પહોંચે છે, ધે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન, તો તેઓ એટલે કે જે વજન ઉચકેલી કીડીઓ છે એ આસાનીથી એ ચેન ઉપર ચડી જાય છે, એટલે કે આ જે કીડીઓની ચેન છે ચેન ઉપર ચડી જાય છે. એન્ડ કેમ આઉટ એટ ધી ટોપ, અને ટોચ ઉપર આવી જાય છે, બહાર નીકળી જાય છે. તો આ રીતે અમેઝિંગલી પોતાનું કામને એકબીજાને ઓર્ગેનાઇઝ કરીને, એકબીજાને કામ સોંપીને, આ સાતલા સારા વ્યવસ્થાપન દ્વારા એ આગળ વધી શકે છે અને તેઓ કીડીઓ છે તે બહાર આવી શકે છે. સચ બિહેવિયર, આવું બિહેવિયર શોવિંગ દર્શાવે છે ધ અડેપ્ટનેસ ઓફ એન્ટ્સ, કેની અંદર જે હિંમત રહેલી છે, સાહસ રહેલું છે, ખંત રહેલું છે તે દર્શાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, કે જે નોંધવામાં આવ્યું છે અને અભ્યાસ કરવામાં આવ્યો છે, બાય મેની એટલે ઘણા લોકો દ્વારા. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, હવે વિજ્ઞાને પણ શોધ્યું છે, સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ, કે વિજ્ઞાને પણ આવી કંઈક બાબતો, એન્ટ લાઈફ એટલે કે કીડીઓના જીવન વિશેની બાબતો શોધી છે. વિચ સીમ, જે એવું લાગે છે, ટુ શો દેટ, એવું દર્શાવતું હોય કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર્સ, કે આ જે નાના ક્રિએચરને જે ઇન્ટેલિજન્સ છે, ઇન્ટેલિજન્સ એટલે એની અંદર જે બુદ્ધિ છે, સમજ છે, is very close to human intelligence, એ હ્યુમન ઇન્ટેલિજન્સને ખૂબ જ મળતી આવે છે એવું દર્શાવતું હોય તેવું લાગે છે. એટલે કે આ બધી બાબતો જે સંશોધનો કર્યા છે એ કદાચ એવું દર્શાવતું એવું લાગે છે કે જાણે આ ટાઇની ક્રિએચર એટલે જે કીડીઓ છે એના ઇન્ટેલિજન્સ એ મનુષ્યના ઇન્ટેલિજન્સને મળતું આવતું હોય છે. Not all scientists consent to this view. કે બધા જ વૈજ્ઞાનિકો આ વ્યૂ, આ જે મંતવ્ય છે એને માનતા નથી, માનવા તૈયાર નથી. બટ પરંતુ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ, પરંતુ તમે હવે કેટલાક ફેક્ટ એ બાબતો હકીકતો જે છે જોઈ શકો છો. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમારો પોતાનો મંતવ્ય આપી શકો છો. એટલે કે હવે અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે, બધા વૈજ્ઞાનિકો આ બધી બાબતો સ્વીકારવા માટે તૈયાર નથી, પણ હવે અહીંયા આપણે કેટલાક ફેક્ટ, કેટલીક હકીકતો એના વિશે આપણે જોઈશું, અને ફોર્મ યોર ઓન ઓપિનિયન, આપણે આપણો પોતાનો ઓપિનિયન અહીંયા આપણે સર્જી શકીશું કે ખરેખર કીડીઓનું જે ઇન્ટેલિજન્સ છે આપણા ઇન્ટેલિજન્સ સાથે મળતું આવે છે કે નહીં, બરાબર. એટલે કે આપણે નેક્સ્ટ આગળનું જે ફર્ધર યુનિટ જોઈશું એની અંદર
આપણને અલગ અલગ પ્રકારની કેડીઓની વર્તણૂક વિશે જાણવા મળશે. તો એ જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. અહીંયા આપણે આ વિડીયો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ.